ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું ડુંગળી બટેટાનું શાક. ડુંગળી બટેટાનું શાક બનાવવા માટે આપણે આ 3 નંગ ડુંગળી લીધી હતી એને આપણે આ રીતે સુધારી છે, આ રીતે મોટી થોડીક, અને 4 આપણે બટેટા લીધા હતા એને આપણે આ રીતે છાલ કાઢીને સુધારી લીધા છે. આ સાઈડના તમારે જેવા સુધારવા હોય એવા સુધારી શકો એમ, પણ આ થોડુંક મોટું આ રીતનું હોય તો સારું લાગે એમ, કેમકે આને આપણે કુકરમાં બનાવવાના છીએ. લીલા આપણે ધાણા લીધા છે થોડાક, એને આપણે ધોઈને લઈ લીધા છે. આપણે ધાણા જીરું લીધું છે 1.5 ચમચી, 2 ચમચી આપણે કાશ્મીરી મરચું લાલ લીધું છે, 2 આપણે બાદિયા લીધા છે આ રીતના બાદિયાના ફૂલ હોય એ, 2 આપણે આખા મરચા લાલ લીધા છે એને આપણે આ રીતે ટુકડા કરી લીધા છે, આ આપણે લસણ લીધું છે 1 ગાંઠિયો આ રીતે ફોલીને લઈ લીધું છે આપણે, આ લવિંગ લીધા છે થોડાક આપણે 7 થી 8, ને થોડાક આપણે આખા મરી લીધા છે, અને રાઈ લીધી છે આપણે 1/2 ચમચી, 1/2 ચમચી આપણે જીરું લીધું છે, હળદર લીધી છે 1/2 ચમચી, અને હિંગ લીધી છે આપણે થોડીક, તેલ જોશે આપણે વઘાર માટે અને પાણી જોશે. હવે આપણે વઘાર કરી લેશું. એના સારું આપણે આ એક કુકર લીધું છે, ગેસ ચાલુ કરશું આપણે અને કુકરમાં આપણે તેલ નાખશું. આ રીતે આપણે 2 ચમચા જેટલું તેલ નાખવાનું છે. તેલને આપણે ગરમ થવા દેવું. આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ લસણવાળું મરચું ખાંડી લેવું. આપણે આમાં લસણ આપણે આમાં નાખી ને આ લસણવાળી ચટણી આપણે વાટી લેવું આમાં. આ રીતે થોડુંક લસણ ખાંડીને પછી એમાં આપણે ચટણી નાખી દેવાની. આ રીતે તાજું ખાંડીને નાખીએ એટલે સરસ આવે છે સ્વાદ એમાં એમ. જે બનાવીને રાખવી હોય તો આપણે રાખી પણ શકીએ, પણ હું તો નોર્મલી આ રીતે તાજું જ વાપરું છું ખાંડેલું. આ રીતે થોડુંક લસણ ખંડાઈ જાય એટલે આપણે એમાં લાલ મરચું નાખી દેવાનું. આ રીતે સરસ ખાંડી લેવાનું. આપણે લસણવાળી ચટણી આ રીતે ખાંડી લીધી છે આપણે, આને આપણે સાઈડમાં રાખી દઈશું. ને તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે એમાં રાઈ નાખશું. રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં જીરું નાખશું ને બધા આપણે આખા મસાલા નાખી દેવું, બાદિયાને તીખા અને લવિંગ. લવિંગની આમાં સરસ સુગંધ આવે છે. હવે આપણે લાલ મરચાં નાખી દેવું. અને હિંગ નાખી દેવું. હવે આપણે ડુંગળી નાખી દેવું. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. હવે આપણે એમાં હળદર નાખી દઈશું. ને ધાણા જીરું નાખી દઈશું. અને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં મીઠું નાખી દેવું. મીઠું કાઢતા ભૂલી ગઈ હતી, ક્યારેક ક્યારેક એવું થાય એમ. હવે આપણે આમાં મીઠું નાખી દીધું છે. ઘણીવાર આપણે ઉતાવળમાં એવું થતું હોય કે અમુક મસાલા આપણે કાઢતા ભૂલી જાય, તો આજે હું મીઠું કાઢતા ભૂલી ગઈ હતી એમ. હવે આપણે આમાં લાલ મરચું નાખી દેવું. જેવું આપણે તીખું ખાવું હોય એ પ્રમાણે નાખવાનું.
આ કાશ્મીરી મરચું છે, આમાં કલર વધારે હોય છે પણ તીખું એટલું બધું નથી હોતું. પછી આપણે આ રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણે એમાં બટેટા નાખી દઉં ને મિક્સ કરી લઉં આ રીતે. ડુંગળી બટેટાનું શાક ખીચડી ભેગું બહુ સારું લાગે છે. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. આપણામાં થોડાક લીલા ધાણા નાખશું, થોડાક ઉપરથી નાખશું. હવે આપણે એમાં પાણી નાખી દઉં. આ શાક થોડુંક રસાવાળું સારું લાગે છે તો આપણે એ પ્રમાણે પાણી નાખવાનું. આ ડુંગળીને બટેટા હોય એની ઉપર થોડુંક પાણી હોય એટલું આપણે નાખવાનું આ રીતે, એટલે થોડોક રસો થાય તો સારું લાગે ખાવામાં એમ. આ રીતનું પાણી આપણે નાખવાનું. હવે કુકર આપણે બંધ કરી દઉં. આમાં બે વિસલ થવા દઉં, બે વિસલમાં આપણું શાક થઈ જાય. આપણે બે વિસલ કુકરમાં થઈ ગઈ ને આપણે ઉતારી લીધું. હવે આપણે જોઈ લઉં ખોલીને. આ રીતે શાક આપણું સરસ ચડી ગયું છે, રસોઈ સરસ ઘાટો થઈ ગયો છે. આને આપણે સર્વ કરી લઉં. આ રીતનું થોડુંક રસાવાળું કરવાનું, ખાવાનું સારું લાગે. ઉપર આપણે લીલા ધાણા આ રીતે રાખશું. તૈયાર છે આપણું ડુંગળી બટેટાનું શાક. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ડુંગળી બટેટાનું શાક.